કિરણ હોસ્પિટલ દ્વારા મિશન હેલ્થ કેર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કિરણ હોસ્પિટલ આયોજિત મિશન હેલ્થ કેર કાર્યક્રમ અંતર્ગત દીકરીને 1 લાખથી 5 લાખ સુધીના કિરણ સુકન્યા બોન્ડ અર્પણ કરાયા હતા. વર્ષોથી તાપી મૈયામાં વિસર્જન થતી ગણેશ પ્રતિમાઓને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરીને સુરતના ગણેશ મંડળોએ નવો ઇતિહાસ રચ્યો છે. તાપી શુદ્ધિકરણ અને પર્યાવરણ જાળવણી અભિયાનને પ્રોત્સાહિત કરનાર ગણેશ મંડળોનું મિશન હેલ્થ કેર કાર્યક્રમમાં સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લકી ડ્રો દ્વારા વિજેતા એવા 100 ગણેશ મંડળોને સન્માનપત્રની સાથે મંડળ દીઠ ₹11,000 ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. બેટી બચાવ અભિયાનના પ્રોત્સાહનના ભાગરૂપે કિરણ હોસ્પિટલના ઓપનિંગ કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી હતી કે કિરણ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં માતાની કુખે દીકરી જન્મે તેની પ્રસૂતિનો ચાર્જ લેવામાં આવશે નહીં. તદુપરાંત જે માતાને બીજી દીકરીનો જન્મ થાય છે તેને ₹1,00,000 કિરણ સુકન્યા બોન્ડ આપવામાં આવશે અને જે માતાની કુખે બીજી દીકરીના જન્મ પછી દીકરા દીકરીને સમાન દ્રષ્ટિથી જોયા અને ઓપરેશન કરાવ્યું હોય તેવી દીકરીને ₹5,00,000 કિરણ સુકન્યા બોન્ડ અર્પણ કરવામાં આવ્યું હતું. મિશન હેલ્થ કેર કાર્યક્રમમાં કિરણ હોસ્પિટલના નિષ્ણાત અને અનુભવી ડોક્ટરો દ્વારા વિવિધ રોગો વિશે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કાર્યક્રમમાં ₹1,000 થી ₹25,000 સુધીના હેલ્થ ચેકઅપના પેકેજ પર 50% ડિસ્કાઉન્ટનું કૂપન પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કિરણ હોસ્પિટલનો ઉદ્દેશ નહીં નફો નહીં નુકસાનના ધોરણે લોકોને સચોટ નિદાન સાથે વર્લ્ડ ક્લાસ સારવાર પૂરી પાડવાનો છે. તેથી કિરણ હોસ્પિટલનું નિર્માણ આંતરરાષ્ટ્રીય મેડિકલના નિયમો અનુસાર થયું છે, જે યુરોપ અને અમેરિકાની હોસ્પિટલમાં ઉચ્ચ કક્ષાના સાધનો અને સુવિધાઓ હોય છે તે બધી જ સુવિધાઓ કિરણ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, અન્ય રાજ્યો તેમજ વિદેશના દર્દીઓએ પ્રથમ વર્ષે જ 3.5 લાખથી વધારે લોકોએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો છે. આજના કાર્યક્રમનો વિવિધ ઉદ્દેશ છે. ઉદ્દેશ નંબર 1 કે જે અમે ઓપનિંગ કર્યું ત્યારે જાહેરાત કરી હતી કે કિરણ હોસ્પિટલમાં જેટલી દીકરીઓ જન્મશે તો એનો હોસ્પિટલનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે અને આ ઉપરાંત જે માં બીજી દીકરીનો જન્મ આપશે તો એને ₹1,00,000 બોન્ડ આપવામાં આવશે અને જે બે દીકરીએ સંતોષમાંની દીકરી અને દીકરાને એક દ્રષ્ટિએ જોશે એને ₹5,00,000 આવશે તો એ બોન્ડનો અર્પણનો કાર્યક્રમ છે. આ ઉપરાંત તાપી મૈયાને શુદ્ધિકરણ માટે જે ગણેશ ઉત્સવ મંડળોએ સહયોગ કર્યો છે અને જે કંઈ કામ કર્યું છે ઐતિહાસિક, કેમ કે 125 વર્ષથી ગણપતિ બાપાની પ્રતિમા તાપીમાં વિસર્જન થતી હતી અને એને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી અને બહુ મોટું કામ કર્યું છે તો એનો સન્માનનો કાર્યક્રમ છે. આ ઉપરાંત અમે 1,000 થી 25,000 સુધીના જે અમારા હેલ્થ ચેકઅપના પેકેજ છે એમાં અમે અહીંયા કૂપન વિતરણ કરવાના છીએ જે 50% ડિસ્કાઉન્ટવાળા. બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ, સુરત.